થોડા સમય પહેલા સરકારે લીકર શોપ ખોલવાનો નિર્ણય લીધો અને જેવો નિર્ણય લીધો કે હજારો લોકો લીકર શોપ ઉપર ભેગા થઈ ગયા. સોશિયલ ડિસ્ટન્સિંગના તો ધજાગરા ઉડી જ ગયા, પરંતુ લીકરની માંગને જોતા દિલ્હી સરકાર અને આંધ્ર સરકારે આંધ્રપ્રદેશની સરકારે એવો નિર્ણય કર્યો કે 70% કોરોના ટેક્સ લીકર ઉપર લગાવવામાં આવે. આ 70% કોરોના ટેક્સ લાગ્યા બાદ પણ લીકરની માંગમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નહીં. હવે આપણને પ્રશ્ન એમ થાય કે અત્યારે લોકડાઉન છે, કોરોના છે, તો આવા સમયની અંદર સરકારને આ લીકર શોપ ખોલવાની શું જરૂર છે? અને લીકર શોપ ખોલી તો ખોલી, પણ એની ઉપર આટલો બધો ટેક્સ લગાવવાની શી જરૂર છે? જો તમે આ સવાલના જવાબ જાણવા માંગતા હોય તો અમારા આ પણ જાણો કાર્યક્રમને તમે છેક સુધી જોતા રહો અને આ વિડીયોની અંદર તમે છેક સુધી બન્યા રહો. નમસ્કાર, નિશન ગુજરાતના આપણ જાણો કાર્યક્રમમાં હું અર્જુન આચાર્ય આપનું સ્વાગત કરું છું. આપણે બધાને જ ખબર છે કે લોકડાઉનના કારણે દેશના ઇકોનોમીને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. આ સાથે જ રાજ્ય સરકારની રેવન્યુ ઉપર પણ 80-90% નુકસાન થઈ રહ્યું છે. એનું એક ઉદાહરણ આપું કે પંજાબ સરકારને ગયા વર્ષે એપ્રિલ મહિનાની આવક હતી 3300 કરોડ રૂપિયા, જે આ વર્ષે થઈ ગઈ છે 400 કરોડ રૂપિયા. તેવી જ રીતે દિલ્હી સરકારને ગયા વર્ષે એપ્રિલ મહિનાની કુલ રેવન્યુ હતી 3500 કરોડ રૂપિયા, જે આ વર્ષે થઈ ગઈ છે 300 કરોડ રૂપિયા. અત્યારે આ જે ટેક્સ લગાવવામાં આવે છે લીકર ઉપર, તો આપણાને એમ થાય કે આ લીકર ટેક્સનો સરકારની રેવન્યુમાં શું રોલ છે? વાત એવી છે કે જો લીકર ટેક્સના રોલને આપણે સરકારની રેવન્યુમાં સમજવું હોય તો સૌથી પહેલા તો આપણે સરકારના રેવન્યુના એટલે કે સરકારની આવકના સ્ત્રોત આપણે જાણવા પડશે. સરકારની આવકના ઘણા વિવિધ સ્ત્રોત છે, જેના કેટલાક હું મુખ્ય સ્ત્રોત હું તમને જણાવી દઉં છું. સરકારની આવકનો સૌથી મોટો સ્ત્રોત છે જીએસટી. જીએસટી બાદ આવે છે વેટ. જીએસટી જે છે એ વસ્તુની પેદાશ ઉપર કે સેવા ઉપર લગાવવામાં આવતો હોય છે અને તેનાથી સરકારને આશરે અંદાજિત 40% જેટલી રેવન્યુ જનરેટ થતી હોય છે. ત્યારબાદ આવે છે વીએટી, એટલે કે વેટ. એ આવતું હોય છે પેટ્રોલ અને ડીઝલ ઉપર, જે સરકાર ઓલરેડી લગાવી ચૂકી છે. હવે તેનાથી કુલ અંદાજિત આવક સરકારને 21% થતી હોય છે. ત્યારબાદ આવે છે લીકર ટેક્સ. લીકર ટેક્સ 12% જેટલી અંદાજિત આવક ઊભી કરતી હોય છે સરકારની, આવું માનવામાં આવે છે, જે સરકારે અત્યારે ટેક્સ લગાડી જ દીધો છે. ત્યારબાદ આવે છે પ્રોપર્ટી ટ્રાન્સફર ટેક્સ અને એક બીજો આવે છે વ્હીકલ ટેક્સ, એટલે કે નવા વ્હીકલ જો આપણે ખરીદીએ તો તેની ઉપર પણ સરકાર ટેક્સ લેતી હોય છે. પરંતુ અત્યારે હાલ લોકડાઉનના કારણે કોઈ વ્હીકલ અત્યારે એપ્રિલ મહિનામાં વેચાયા નથી, જેથી સરકારને તેની પણ આવક બંધ છે. એટલે જોઈએ કે ઓલમોસ્ટ બધા જ સ્ત્રોત જે છે સરકારની આવકના તે અત્યારે બંધ છે, ઠપ છે. તેના કારણે સરકારને ફરજિયાતપણે લીકર ટેક્સ વધારીને લીકર શોપ ખોલવાની મંજૂરી આપવી પડી. આ જે નિર્ણય લીધો સરકારે તો તેના સકારાત્મક પરિણામો પણ આપણને જોવા મળ્યા. જેમ કે ઉત્તર પ્રદેશની અંદર એક જ દિવસમાં 100 કરોડથી વધુ દારૂ વેચાયો છે. આ સાથે જ અન્ય રાજ્યોની અંદર પણ ઘણા બધા કરોડોના દારૂ વેચાયો છે. આને જોતા આપણને એક રીતે એમ થાય કે ખરેખર જો આટલો બધો દારૂ વેચાય છે તો આઈડિયલી આ આપણા દેશ માટે સારું ના કહેવાય કે આપણા દેશના લોકો આટલો બધો દારૂ પીવે. પણ જો આની બીજી સાઈડ જોઈએ તો અત્યારે દેશની ઇકોનોમીને જે નુકસાન થઈ રહ્યું છે અને રાજ્ય સરકારની ઇકોનોમીને જે નુકસાન થઈ રહ્યું છે તેની ભરપાઈ કરવા માટે અત્યારે આ લીકર ટેક્સ જ સૌથી બેસ્ટ ઓપ્શન છે. એટલે એક રીતે આપણે એવું કહી શકીએ કે અત્યારે જે લોકો પણ લીકર માટે એટલે કે દારૂ માટે અત્યારે દારૂ લેવા માટે સ્ટોલ ઉપર જાય છે કે ત્યાં આગળ એની દુકાન ઉપર જાય છે, તે એક રીતે અર્થતંત્રને બચાવવા માટેનું પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ લીકર શોપ ઉપર એક જ સમસ્યા આવે છે સોશિયલ ડિસ્ટન્સિંગની, પરંતુ હવે તે સમસ્યાનું પણ સમાધાન શોધી લીધું છે. આંધ્રપ્રદેશની સરકારે એક એવું વેબ પોર્ટલ તૈયાર કર્યું છે કે જેના ઉપર ઓનલાઈન એપ્લિકેશન કરીને હોમ ડિલિવરી પણ થઈ શકે છે. શેને જોરદાર વાત! હવે આપણને સવાલ એમ થાય કે ચલો આ તો થયું આપણે જે સ્ટેટ છે ત્યાં આગળ જ્યાં લીકર વેચાય છે ત્યાંની વાત છે, પરંતુ ગુજરાત ને બિહાર જેવા ડ્રાય સ્ટેટનું શું? તેમની આવકમાં કેવી રીતે વધારો કરી શકાય? તો તેના પણ ઘણા રસ્તા છે. ગુજરાત ને બિહાર જેવા ડ્રાય સ્ટેટની અંદર ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રની એક પદ્ધતિ છે
जेने ऑस्टिरिटी मेजर्स तरीके ओळखवामां आवे छे। हवे ऑस्टिरिटी मेजर्स शुं छे? ऑस्टिरिटी मेजर्स एटले एवी पद्धति कि जेनी अंदर ओछामां ओछा खर्च करवानो अने वधुमां वधु आवक ऊभी करवानी। हवे ड्राई स्टेट केवी रीते करी शके आ, तेना माटेना केटलाक सुझावो छे। सौथी पहेला तो पेट्रोल ने डीजलना टेक्स पर वधारो करवो जोईए, जे ऑलरेडी सरकार करी चूकी छे। ત્યારબાદ આવે છે અલ્ટ્રા રિચ ટેક્સ ઉમેરવો જોઈએ શોર્ટ ટર્મ માટે, એટલે કે જે લોકો પાસે સંપત્તિ વધુ છે તો તેઓ થોડો સમય થોડો વધારે ટેક્સ ચૂકવે। ત્યારબાદ આવે છે લીકર ટેક્સ। હવે જે રાજ્યોની અંદર લીકર હોય નહીં તો એ લોકો ફાસ્ટફૂડ ઉપર પણ ટેક્સ વસૂલી શકે છે, જેમ કે હંગેરીની અંદર 4% ફાસ્ટફૂડ ઉપર ટેક્સ લેવામાં આવે છે। ત્યારબાદ આવે છે પીએમ કેર ફંડ, જેનો ઉપયોગ અત્યારે થઈ જ રહ્યો છે, ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે। આ સાથે જ આવે છે કે અત્યારે જે અનનેસેસરી ખર્ચા છે, જે બિનજરૂરી ખર્ચા છે, તે સરકારે અત્યારે ના કરવા જોઈએ। જેવા કે કોઈ સ્ટેચ્યુ બનાવવું કે કોઈ રોડ કે એવું કંઈ વિકસાવવું હોય, તે ખર્ચા અત્યારે ના કરવા જોઈએ। તે જે ફંડ છે, તે જે ભંડોળ છે, તે જનતાના હિત પાછળ અને અત્યારે આપણા દેશના અર્થતંત્રને બેઠું કરવામાં લગાવવા જોઈએ। કેરેલા સરકારે પોતાના જે સરકારી કર્મચારીઓ છે તેની જે પગાર હોય તેમાંથી 25% કાપ મૂકવાની વાત કરી છે। આ સાથે જ પુડુચેરી સરકારે પણ પગારની અંદર કાપ મૂકવાની વાત કરી છે, અને તેની સાથે સાથે તેલંગણા સરકારે ડીએ અને એલોયન્સ કાપીને 7,000 કરોડ જેટલી આવક પણ પોતાની ઊભી કરી છે। આ તમામને જોતા આપણાને એમ લાગે કે ગમે તેમ કરીને અત્યારે આ લીકર ટેક્સ જે છે એ દેશના અર્થતંત્રને બચાવવાનું કામ કરી રહ્યો છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝને જોવા માટે હંમેશા અમારી નેશન ગુજરાત ફેસબુક પેજને તમે લાઇક કરો, અમારી યુટ્યુબ ચેનલ નેશન ગુજરાતને તમે સબસ્ક્રાઇબ કરો। હવે મને જવાની રજા આપો, ફરી મળીશું આપણે એક નવા જ ટોપિક સાથે, નવા વિડીયો સાથે। આભાર।